સ્વિંગ વિન ઇવેન્ટના સ્પીકર છે પંકજભાઈ નાંદોલા અને આસિસ્ટન્ટ મેનેજર છે જયભાઈ જોશી. તો ચાલો હવે આપણે એમને આમની ડિટેલ જે છે એમના દ્વારા જાણીશું આજનો એમનો પર્પઝ શું છે. તો આપણે જે છે હવે પંકજભાઈ સાથે વાત કરશું. પંકજભાઈ, આજના જે આપનું ઇવેન્ટ છે જે આપણે ઓર્ગેનાઇઝ કરેલું છે એની પાછળનો પર્પઝ શું છે અત્યારે? આ ઇવેન્ટ ફિન વિન છે, ફાઇનાન્શિયલ વિન, જે અત્યારની જનરેશનને ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ જે કાંઈ છે કે ફાઇનાન્શિયલ નીડને કવર કરવા માટેની અવેરનેસ છે એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે કે એ લોકોને નોલેજ આવે અને એ જેટલી મહેનત કરે છે એટલે એને મતલબ મહેનત કરે છે પણ એના પ્રમાણમાં એ લોકો બચત નથી કરી શકતા અને ક્યાં સેવિંગ કરવું, કઈ રીતે કરવું એનું એમની પાસે કોઈ સોલ્યુશન નથી. તો આજની જે ઇવેન્ટ છે એના પ્રશ્નનો ઉત્તર છે કે તમે કઈ રીતે સોલ્યુશન કરો અને એવી બચત કરો કે જે તમને આગળ કામ લાગે. વેસ્ટ નથી કરવાનું, જે મની અર્નિંગ કરો છો પુષ્કળ પ્રમાણમાં છે પણ એને વેસ્ટ નથી કરવાનું. બરાબર, મતલબ કે તમે જેટલી મહેનત કરો છો અર્નિંગ માટે એટલી તમારી સેવિંગ એ મહેનત કરે તો તમારી ફાઇનાન્શિયલ ગેઇન પર શ્યોર છે. બરાબર છે, એટલે મહેનતના પ્રમાણમાં જે છે કે બચત કરીને મૂકી દેવો એ કોઈ મતલબ નથી પણ કઈ રીતે મૂકવું, એમાંથી વધારો કેટલો થાય છે એ જરૂરી છે અને કેટલું તમારી પાસે રહે છે એ જરૂરી છે. હા, થેન્ક યુ પંકજભાઈ. તો અત્યારે અહીંયા જે છે બધાને એક પેજ જે છે એમાં બધાને લખવાનું છે કે આપણા ગોલ્સ શું છે, આપણા ડ્રીમ્સ શું છે અને ચાઇલ્ડ માટે જે છે ફ્યુચર પ્લાન શું છે. તો એના માટે બધાએ નોટ્સ લખવાની છે તો ચાલો આપણે પણ લખીશું. તમે જે ગોલ્સ લખ્યા ને એમાં બાજુમાં એવું એક લિસ્ટ લખો કે તમારા ગોલ્સ આ વસ્તુથી પૂરા થશે. મતલબ યુઝ્યુઅલી તમે જે રીતે મતલબ કોઈ કેમ કે ખાલી અર્ન કરીને, કોઈ કેમ કે થોડુંક એમટી કરીને, થોડુંક આ કરીને, તો એવા કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે તમે કન્સિડર કરો કે જેનાથી આ ગોલ પૂરા થશે કે અકમ્પ્લિશ થશે, ક્યાં પહોંચશે? કેમ છો? હવે ધીસ ઇઝ માય ફર્સ્ટ મીટ પબ્લિકલી. પર્સનલી દરરોજ બેઠો હોય કોઈને કોઈ વ્યક્તિ સામે એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતો હોય પણ એકથી વધારે કે બે ચારથી વધારે પેલી વખત કરું છું એટલે કાંઈ ભૂલતાય તેના માટે એડવાન્સમાં સમજી. હવે જેવી રીતે કીધું કે FD ઇન્સ્યોરન્સ સિક્યુરિટી, આજે દરેક વ્યક્તિને એને વિશ ખબર છે, એની નીડ ખબર નથી, ડ્રીમ્સ ખબર છે, ગોલ્સ ખબર નથી. એટલે આજે કોઈ પણ વ્યક્તિએ અર્નિંગ કરે છે, મહેનત કરે છે, પૈસા કમાય છે પણ એ પૈસાને તમે જે રીતે દોડો છો, તમારા હાર્ડ અર્ન મની છે એ મનીમાંથી સેવિંગ કરીને પછી એ સેવિંગ્સ છે એને કેવી રીતે દોડાવવું. કોઈ પણ વ્યક્તિને ફાઇનાન્શિયલ ગ્રોથ જોતો હોય તો ઇટ ઇઝ નેસેસરી ધેટ ઈ જે કાંઈ સેવિંગ કરે છે એનું ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર જગ્યાએ થાય અને પ્રોપર નોલેજથી થાય. આજે આપણી પાસે નોલેજ જ નથી આપણે શું કરવું, બરાબર છે? આજે હું 32 યર્સથી આ ઇન્વેસ્ટમેન્ટ ફિલ્ડમાં છું, મેં પોસ્ટ ઓફિસથી લઈને બધું કરેલું છે, બેંક FD, કંપની FD, સરદાર સરોવર PPF, બધું કમ્પ્લીટલી બધા ફેસ છે એમાંથી કરેલું છે. અત્યારે મારી પાસે એવું ટેબલ છે કે જેના ઉપરથી હું મારા ક્લાયન્ટને A to Z વસ્તુ આપી શકું છું, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ એનામાં એની જે નીડ છે, મારા ક્લાયન્ટની જે કાંઈ નીડ છે એ એક જ ટેબલ ઉપર ફૂલફિલ થાય એવું ટેબલ લઈને બેઠો છું. હું આજે એક માસ એક વસ્તુ લઈને માસ પાસે નથી જતો. અમારું કામ શું છે કે અમારા જે ક્લાયન્ટ છે એને એવી પ્લેટફોર્મ આપવું. ઘણી વખત થાય છે કે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, નોલેજ છે, બધું છે પણ થાય શું કે બે વસ્તુ આની પાસે, બે વસ્તુ આની પાસે, બે વસ્તુ આની પાસે અલગ અલગ હોય,
તો આવી રીતે અલગ અલગ હોય તો એને મેનેજ કરવું અઘરું પડે, અથવા તમને ખબર ના પડે ક્યારે શું કરવું, કેમાંથી પૈસા જોઈએ છે તો કેમાંથી લેવું, અથવા ઇન્વેસ્ટ કરવા તો ક્યાં કરવો, કોઈ આવીને કહે કે આમાં કરી નાખો, સાઇન કરીને એમાં કરી નાખે, પછી શું થયું કેમ થયું એનું કાંઈ નોલેજ નથી. બરાબર. અને આજે આપણું મેઇન છે આ યોજના છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું, સેવિંગ કરવું શું કામ, બરાબર છે, શું કામ સેવિંગ કરવું જોઈએ. આજે આપણે અર્ન કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ બિપિનભાઈએ કીધું કે બિઝનેસમાંથી, ઇઝ ઇટ પોસિબલ બિઝનેસમાંથી એકારે 50 લાખ 25 લાખ કાઢવા પડે છોકરાને લગ્ન માટે તો શક્ય છે નથી, કા ધંધો બંધ થઈ જાય તો પણ એને એ વસ્તુ તમે 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ દર મહિને 10,000 કે 15,000 કાઢતા હોય તો તમને ભારે પડવાના છે નથી પડવાના, તો એ તમારો ગોલ થઈ જાય 25 લાખથી પછી તમે જરૂર હોય ત્યારે તમને મળે, બરાબર છે, એના માટે એને સેપરેટ કરવા જરૂરી છે. એટલે આજે સેવિંગ કરે છે, આજે યંગ જનરેશન છે, સેલેરી હોય છે 5 લાખ 10 લાખનો પેકેજ હોય છે, પણ કરે શું, ફેમિલી વેલ સેટલ છે, ફેમિલીને પૈસા આપવાની જરૂર નથી, જે કંઈ કમાય છે એમાંથી એને મરજી થાય એ પ્રમાણે વાપરે છે અને બાકીના પૈસા સેવિંગ એકાઉન્ટમાં સડે છે. એને નોલેજ જ નથી કે આ પૈસા મારે પડ્યા રહેવા ન દેવા જોઈએ, એને એવી જગ્યાએ સેટલ કરવા જોઈએ કે જેથી ભવિષ્યમાં એને પૈસાની જ્યારે જરૂર હોય ત્યારે એ પૈસા કામ આવે. આપણે જેટલી મહેનત કરીએ એટલે આપણે આપણો પૈસો મહેનત કરે, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બીજી વસ્તુ કે આપણે અર્નિંગ કરીએ, બરાબર છે, હાર્ડ અર્ન મની આપણે સેવ કરીએ, ચાલો બેંક એફડી કરીએ કે રિકરિંગ કરીએ કે એ બધું સેવ કરીએ છીએ, પણ આપણી લાઈફની બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આજે ઇન્ડિયામાં કોઈ ફેમિલી એવું નથી કે ભાગ્યે જ 5-10% હશે કે જેના ઘરના જેટલા મેમ્બર છે એ બધા અર્નર હશે. એક વ્યક્તિ અર્નર હોય, 4ની રિસ્પોન્સિબિલિટી એના ઉપર હોય, બરાબર છે. એટલે આજે એ જે વ્યક્તિ અર્નર છે, ગુજરાતીમાં કહેવાય મોભી, બરાબર, તો મોભી ઘરનો જે હોય એ કમાય છે ત્યાં સુધી ઘર ચાલે છે, ઘરનું બધું પ્લાનિંગ સેટલ છે, પણ એને કાંઈ થઈ ગયું તો એના જ વિશ, એના જ ડ્રીમ્સ, એની જ નીડ્સ બધી વાઇપ આઉટ, કમ્પ્લીટલી વાઇપ આઉટ. એટલે આજે તમે અર્ન કરો છો, એને સેવ કરો છો, એની સાથે તમારે એવું સેટઅપ કરવું જોઈએ કે જો તમને કાંઈ થઈ જાય છે તો પાછળ તકલીફ ના પડે, અથવા કોઈ ઘરમાં બીમારી આવે તો તમારી આખી સેવિંગ વાઇપ આઉટ થઈ જાય, જેટલા સેવ કર્યા હોય બધા એક બીમારીમાં વયા જાય. એટલે સેકન્ડની ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, કેટલો કેવી રીતે એ પછી જોશું. હવે આપણે પૈસા બચાવીએ છીએ, બરાબર છે, તો શું થાય છે કે આપણને ખબર નથી કે આપણે આજે ફોર એક્ઝામ્પલ 50,000 સેલેરી છે, 20,000 એક્સપેન્સીસ દઈ દીધા, 30,000 રહ્યા, એને કઈ રીતે સેવ કરવું, બરાબર છે. આજે તમે કંઈ પણ તમારી લિક્વિડિટી હોવી જોઈએ, આ જે છે કોઈ આવીને લઈ જાય, ઇન્સ્યોરન્સ લઈ જાય કે આ લઈ જાય, તો એમાં પૈસા આપી દો છો, પછી એને તમે પૂછતા નથી કે તમારી આમાં રિટર્ન શું આવશે, લિક્વિડિટી શું આવશે, એની ક્લેરિફિકેશન નથી કરતા, એનું નોલેજ નથી લેતા. એટલે આજ કોઈ પણ પૈસા આપણે ઇન્વેસ્ટ કરીએ તો એમાં લિક્વિડિટી કેટલી છે એ આપણે ખાસ કન્સિડર કરવું જોઈએ કે ભાઈ ઇન કેસ ઓફ ઇમરજન્સી આપણી સેવિંગ છે 5 વર્ષે 10 વર્ષે આપણી સેવિંગ છે, આપણા પૈસા છે, આપણને ઇમરજન્સી આવી ને આપણને એ પૈસા ન મળે તો એ પૈસાનો મતલબ નથી, આપણી સેવિંગનો મતલબ નથી. સેફ્ટીનું મિનિંગ શું, સેફ્ટી બે ટાઈપની હોય, ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ, એક પ્રિન્સિપલ એમાઉન્ટની સેફ્ટી ને એક રિટર્નની સેફ્ટી, બરાબર છે. આજ પ્રિન્સિપલ કોઈ પણ પ્રિન્સિપલ એમાઉન્ટની સેફ્ટી એટલે શું, કે તમે જે પૈસા ઇન્વેસ્ટ કરો છો એ પૈસા કોઈ લઈ જાય પાછા ન દે, ધેટ ઇઝ રિસ્ક
પ્રિન્સિપલ એમાઉન્ટ. ફોર એક્ઝામ્પલ, અત્યારે હાઈએસ્ટ પેપરમાં ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આવે, પછી તમે પોસ્ટ ઓફિસ કહો કે આરબીઆઈ બોર્ડ કહો, દેટ ઇઝ 100% સેફ. બેંક એફડી સેફ છે, કોને ખબર છે બેંક એફડી સેફ છે? એમ કહેવાય સેફ છે, પણ છતાં એટલે ગવર્મેન્ટ બેંક્સ હોય તો એમાં, બાકી બેંક્સ બધી સરખી છે, બધા શેર માર્કેટમાં લિસ્ટેડ છે. 1 લાખ સુધી હોય રિટર્ન, 5 લાખ એ હમણાં 5 થયા. બેંકમાં એક વ્યક્તિની 1 લાખ રૂપિયાની એફડી સેફ છે, કારણ કે એનો ઇન્સ્યોરન્સ ગવર્મેન્ટે લીધેલો છે, એને ઇન્સ્યોરન્સ લીધેલો છે, પોતે નથી દેવાનો. હમણાં 5 લાખ કરવાના છે કે કઈ રીતે ખબર નથી મને, પણ દેટ ઇઝ સેફટી એમ. પણ બેંક આપણે નજીક છે, આપણે ગમે ત્યારે પૈસા લઈ શકીએ છીએ. ઓકે, ઇન્ટરેસ્ટના લો છે, પણ આપણને આપણા પૈસા મળે છે, આપણને બધાને સુટેબલ છે. ભવિષ્યમાં જો કાંઈ થઈ જાય તો પાછળનું બધું સેટઅપ કરવામાં દિવસે તારાથી કરો છો, મતલબ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારો એડવાઇઝર એક હોવો જોઈએ કે જે તમને 100% ગાઈડ કરે, ને એક જગ્યાએ ભલે તમે વસ્તુ અલગ અલગ સિલેક્ટ કરો, ઓકે નો પ્રોબ્લેમ, એફડી લ્યો, આ લ્યો, અલગ અલગ લ્યો, એમાં વાંધો નથી, પણ લોકેશન એક હોય તો તમારે કાંઈ એવી ઇવેન્ટમાં તમને પાછળવાળાને હેરાન ના થવું પડે. દર વર્ષે ઓછામાં ઓછા 4 થી 5 કેસ એવા આવે છે કે ઘરમાં થપ્પો છે, થપ્પામાં શું છે ખબર નથી. હવે આજે નો ડાઉટ મારી પાસે આવે તો હું એને બધું સેટઅપ કરી દઉં છું, બરાબર છે, પણ બધાને હું નથી મળવાનું. આજે બધાની ઈચ્છાઓ, ઈચ્છા કે મારે આ લેવું છે, આ કરવું છે, આ કરવું છે, તે કરવું છે, ધેટ ઇઝ ઈચ્છા વિશ. પણ બધાને પોતાની જરૂરિયાત શું છે ખબર નથી, કોઈને ખબર નથી, કોઈ પ્લાનિંગ નથી કરતા કે આજે હું અર્નિંગ કરું છું, મારી અર્નિંગ એક દિવસ સ્ટોપ થઈ જશે. ખાસ કરીને બિઝનેસ પર્સન, સર્વિસ પર્સન તો શું છે કે એને સેલેરી આવે છે, એનું એક્યુમ્યુલેશન આવશે, એનું પીએફ આવશે, પણ જે કોઈ બિઝનેસ પર્સન છે એ ટોટલી બિઝનેસમાં જ પૈસા ઇન્વેસ્ટ કરે છે, એ સિવાય સેપરેટ કાઢતા નથી. બિઝનેસ તમે આજે કરો છો, 60 વર્ષે કરશો, 65 વર્ષે કરશો, પછી એક દિવસ તો તમારે એવું કંઈક જોશે કે જેમાંથી દર મહિને પૈસા આવે. તમને બિઝનેસ દેશે જ ઈ નેસેસરી નથી, હવે તો સાવ નથી, કારણ કે છોકરાઓ બધા એજ્યુકેટ થઈને પોતાની લાઈનમાં જાય છે. કોઈ પોતાના ફાધરનો બિઝનેસ નથી કરતા કે એ ફાધરને એમાંથી દર મહિને પૈસા દે, ને પોસિબલ છે કે છોકરાઓ ભણીને બહાર રહેવા જાય તો આ ઘરનો આખો ખર્ચો એ આપણા પાસે આવે, તો એ ઘર ખર્ચ પૂરું થાય એના માટે જે ફંડ જોઈએ એવરી મંથ. નહીં નહીં ને સિમ્પલ પોરબંદરની કન્ડિશનમાં કહું તો સામાન્યમાં સામાન્યમાં 20,000 રૂપિયા દર મહિને જોઈએ, ને 20,000 રૂપિયા દર મહિને જોતા હોય તો તમારે કેટલું ફંડ જોઈએ એ તો કેલ્ક્યુલેશન કરો તો ખબર પડે. નહીં આજથી તમે દોડો તો એટલું ફંડ ભેગું થાય, બાકી ન થાય. એક દીકરામાં આઈએ હોય, એકમાં વાઈએ હોય, બે તમારા જ છે, સાધન તમારી જ છે, તો કેમ લગ્ન એ તમે ધ્યાન રાખો જ નથી. ઇન્સ્યોરન્સમાં કેવી રીતે થાય છે, ઇન્સ્યોરન્સ એટલે શું? વીમો, વીમાનું કામ શું? જોખમ કવર કરે, બરાબર છે. જોખમ કવર કરે મતલબ કે તમને, તમે ઘરના એક ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છો, તમારા ઉપર જે કાંઈ જવાબદારીઓ છે, તમને કાંઈ થઈ જાય તો એ જવાબદારી આરામથી પૂરી થાય એની વ્યવસ્થા કરો, દેટ ઇઝ ઇન્સ્યોરન્સ. સેવિંગ્સ કરો છો તો કઈ રીતે કરવું જોઈએ? આજે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટમાં કહીએ તો આપણે એફડી છે, બોન્ડ્સ છે, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે, પીપીએફ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, અત્યારે ઇન્સ્યોરન્સ કંપની છે, યુનિટ લિંક પ્લાન લઈ આવી છે, ઇન્સ્યોરન્સ કંપનીના પ્રોફિટ પ્લાન્સ છે, ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ છે. પણ ઇન્વેસ્ટમેન્ટ શું છે અને કેવી રીતે કરવું જોઈએ એ જોઈએ.
એફડી છે તો કે એફડી કેટલા 6.5-7% જેવું રિટર્ન આપે. ડિબેન્ચર્સ લેવા જાઓ, બરાબર છે, ડિબેન્ચર્સ છે તો ડિબેન્ચર્સ એના રેટિંગ પ્રમાણે, ટ્રિપલ એ રેટિંગ હોય તો એમાં ઇન્ટરેસ્ટ ઓછું હોય, ડબલ એ રેટિંગ હોય તો એમાં ઇન્ટરેસ્ટ વધારે હોય. મતલબ જેમાં રિસ્ક વધારે છે એમાં ઇન્ટરેસ્ટ વધારે હોય, જેમાં રિસ્ક ઓછું છે એમાં ઇન્ટરેસ્ટ ઓછું. આદિત્ય બિરલાને રિપ્રેઝન્ટ કરું છું છેલ્લા 4 વર્ષથી પોરબંદર લેવલથી. આપણે વાત કરીએ આદિત્ય બિરલા એસેટ મેનેજમેન્ટ કંપનીની, તો આપણે ટોપ 5માં આવીએ છે. 42 કંપનીઓ છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્ડિયામાં, પણ આપણે એમાં ટોપ 5માં આવીએ છીએ. કરન્ટલી આપણે 3 લાખ કરોડનું AUM મેનેજ કરીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી 40 લાખ કરોડની છે, એમાંથી 3 લાખ આપણે મેનેજ કરીએ છીએ. 34 કન્ટ્રીમાં આપણે સર્વિસ આપીએ છીએ. 36 કન્ટ્રીઓની અંદર આપણે સર્વિસ આપીએ છીએ. અને Fortune 500 લિસ્ટમાં વર્લ્ડની જે 500 કંપનીઓ છે, જે 500મો રેન્ક ધરાવે છે એની અંદર આપણે આપીએ છીએ. પ્લસ આપણા જે લોકેશન છે આખા ઇન્ડિયામાં 280 લોકેશન ઉપર આપણે સર્વિસ આપીએ છીએ. એઝ અ બિલા આખા ઇન્ડિયામાં સવે જે સમજાયું છે ઇન્ફ્લેશન, SIP, મ્યુચ્યુઅલ ફંડ, એના ઉપર આગળ જાય કે મ્યુચ્યુઅલ ફંડ જ શા માટે, બીજી કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ ઘણી છે પણ મ્યુચ્યુઅલ ફંડ જ શા માટે. તો એઝ અ ઇન્ડિયન કલ્ચરમાં આપણે સૌથી પહેલા ભગવાનને માનીએ છીએ બધા લોકો. ભગવાન પછી શું હોય છે કે આપણું ફેમિલી હોય છે, તો ફેમિલીના ડ્રીમ માટે થઈને જ આપણે બધું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કે કરતા હોય છે. એમાં ક્યાં ક્યાં હોઈ શકે, રિટાયરમેન્ટ, ચાઇલ્ડ એજ્યુકેશન, ચાઇલ્ડ મેરેજ, વેકેશન, આવી બધી વસ્તુઓ હોય છે. તો આપણા ઘરમાં નાનું એવું ફંક્શન હોય છે તો બી આપણે ઘણું બધું પ્રેઝન્ટેશન કરીએ છીએ, ઘણી બધી તૈયારીઓ કરીએ છીએ, પણ એઝ અ ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે, પૈસા ભર્યા છે FD માં નાખી દેવાના. જે વર્લ્ડના સૌથી મોટા લોંગ ટર્મ ઇન્વેસ્ટર કહેવામાં આવે છે, દેખાય છે, સૌથી મોટા વર્લ્ડના લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે. એની બે રૂલ્સ આવેલા, પહેલો નેવર લૂઝ યોર મની અને સેકન્ડ વન નેવર ફોરગેટ રૂલ નંબર 1. આપણે કેવા છે આગળ આખું બુકી નહીં અને કહી દઉં છું, અવડા મોટા ઇન્વેસ્ટર ખોટું તો ના બોલે, એને કીધું નેવર લૂઝ યોર મની, આપણે પૈસા લઈ તિજોરીમાં મૂકી દીધું. તિજોરીમાં મૂકવાથી કાંઈ થવાનું છે, એની વેલ્યુ એ અટલી પણ નથી લેવાની. આજે તમે 100 રૂપિયા તિજોરીમાં મૂકશો તો 20 વર્ષ પછી એની વેલ્યુ 100 રૂપિયા નહીં ગઈ, કેમ કે આજે જે વસ્તુ 100ની મળે છે 20 વર્ષ પછી એ 200ની હશે. એટલે આપણે ઇન ધ સેન્સ એનો જે રૂલ્સ છે પકડીને કોફી માર લીધો, પણ ખીરમાં એવું નથી. વોરન બફેટનો નેચર એવું છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે, પ્લસ ફિઝુલના જે આપણે બધા લોકો ખર્ચા કરીએ છીએ નથી કરતા. એ વર્લ્ડના સૌથી પૈસાવાળા માણસ છે, પણ અત્યારે એની કાર છે 1980ની છે, એનું ઘર છે 1980નું છે. અને રૂલ્સ એવો હતો કે તમે ઇન્વેસ્ટ કરો અને ફિઝુલના ખર્ચાથી બનો, અને લોંગ ટર્મમાં ક્યારેય તમારો પૈસો કેપિટલ છે તમારો એ તમે લૂઝ ના કરો. તો એની થિયરી પર આગળ જઈએ આપણે. તો અત્યારે CPI ઇન્ફ્લેશન રેટ, જે સર કીધું કે ઇન્ફ્લેશન એટલે કે ટૂંકમાં મોંઘવારી, જે આઉટ ઓફ ઇન્ડિયા બહુ હાઈ લેવલ ઉપર છે 8-10-12, પણ અહીંયાનો જોઈએ અત્યારનો કરંટ રેટ તો 7-7.41 વચ્ચે ચાલે છે. FD રેટ અપ્રોક્સ 6.5 જેવો ચાલે છે, રેટ થોડાકમાં વધ્યા છે એટલે 7-7.5 જેવો છે, પણ તમે એમાંથી 30% સ્લેબ બાદ કરશો, કેમ કે 30% સ્લેબ આવે છે FD માં, જે ટેક્સનો આવે છે, 30% સ્લેબ બાદ કરશો એટલે તમે માઇનસમાં આવી જશો 1-1.25. માની લો કે તમે એઝ અ રિટાયર્ડ છો, તમારી પાસે ઇન્કમ માટે કાંઈ નથી, તમે પેન્શન યોજનામાં નથી આવતા, રિટાયર્ડ છો, તો તમારે ઇન્કમ જનરેટ કરવા માટે શું કરશો, તમે FD માં મૂકશો તો એ તમને 6.5% દેશે, એમાંથી ટેક્સ બાદ કરશો તો એ તમને 5 અપ્રોક્સ 5 જેવું મળશે. ઇન્ફ્લેશન રેટ 7-7.5 જેવું છે, તમને મળે છે 5%. જે વચ્ચેનો 2-2% ગેપ છે તમે ક્યાંથી કાઢશો? તમારી પાસે બીજી કોઈ તો ઇન્કમ છે નહીં કે તમે એમાંથી લઈને આમાં નાખી શકશો. મોંઘવારી છે એ દર વર્ષે 7.5-7% રીતે વધે છે. પ્લસ આ છે 10 વર્ષનું 20 વર્ષનું FD નું ને ઇન્ફ્લેશનનું રિટર્ન છે, કે 20 વર્ષ પહેલાં તમે 100 રૂપિયા FD માં મૂક્યા હોત તો એના અત્યારે 265 થયા, અને 20 વર્ષ પહેલાં જે ઇન્ફ્લેશન હતું એ 100 રૂપિયાવાળું 466 થયું, એટલે 20 વર્ષ પહેલાં 100 રૂપિયાની જે વસ્તુ મળતી હતી એ 466 થઈ. 2014-15 અપ્રોક્સ પેટ્રોલ કેટલાનું હતું કોઈને ખબર છે? કેટલા
નીચે જોવો તો બેંક એફડી માં બી સેમ છે 13% 9.5 ને અત્યારે 5.5 કે 6 લઈ શકો. ઇન્ફ્લેશન ક્યાં નથી આવ્યું, એમાં કોઈ ડિક્રીઝ નથી, પણ જે તમારું રેટ ઓફ રિટર્ન છે હોય ઇન્ટર એ નીચેની બાજુ આવે પ્લસ કે આ બધા થી ઇન્ક્રીઝ આપણે આપણો ગ્રોથ ક્યારે થાય કે તમે ઇન્ફ્લેશન થી કંઈક વધારે રિટર્ન મેળવો તો તમારો ગ્રોથ થાય. તો એના માટેનો શું ઉપાય છે એ આપણે આગળ જોઈએ છે. એસઆઈપી એસઆઈપી કરે છે બેંકમાં એફડી તમે ક્યાંથી કરશો, રિકરિંગ અથવા તો જે તમારા ઘરમાં પડેલા અથવા તો બેંકમાં સેવિંગ એકાઉન્ટમાં પડેલા પૈસા હશો એમાંથી કરશો. એસઆઈપી બી એડ કરશે, ઓટો ડિડક્ટ કરશે તમારા સેવિંગ એકાઉન્ટમાંથી એવરી મંથ તમે જે ડેટ ફિક્સ કરી છે એ મંથ એ ડેટ ઓટોમેટિક કટ થશે. તમારે ક્યાંય પૈસા ભરવાની જવાની જરૂર નથી, ઓટોમેટિક થશે. એવરી મંથની સેમ ડેટે તમારા એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ જશે. પ્લસ ફૂલી ફ્લેક્સિબલ છો તમે, આજે એસઆઈપી કરી 2-3-4-5 મહિના પછી તમને મજા નથી આવતી આવો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે જે તમને આટલું હાઈ રિટર્ન આપે છે. પ્લસ ફૂલી ફ્લેક્સિબલ છો કે ગમે ત્યારે કેન્સલ કરી શકો, પ્લસ તમે એને સ્વિચ આઉટ અથવા તો રિડીમ કરી શકો. હવે આપણે સવે કીધું કે ચાઇલ્ડ એજ્યુકેશન ડોક્ટર એવું બધું સવે ઓવરલી કીધું છે. આપણે ડેટા ઉપર જાય છે કે અત્યારે એનો પોસ્ટ કેટલો છે, આવતા 20 વર્ષ પછી પોસ્ટ કેટલો છે. આજે રિટાયરમેન્ટ પ્લાન આમાંથી પેન્શન વાળા કોણ છે, પેન્શન કેમ આવશે તમારે વ્યક્તિ. મેં એવું પૂછ્યું કે પેન્શન વગરના કોણ છે તો કોઈ ના, એટલે એના તમને પૂછ્યું. એજ રિટાયરમેન્ટની કેટલી છે, 55 અથવા તો 60 લઈ શકો. અને માણસની જે જીવવાની ક્ષમતા છે ને વધતી જાય છે, ત્યારે 70-75 સુધી નોર્મલી માણસ જીવે. અત્યારનો મંથલી એક્સપેન્સ કેટલો થવાનો તમારો, 30,000. આમાં મેં 25 લઈ ગયો, 6% ઇન્ફ્લેશન રાખ્યું છે, જે અત્યારે 8% છે, 6% રાખ્યું. 15% રિટર્ન જોતું હોય ને, આનો આનું પિક્ચર લેજો, કોઈને યુઝફુલ આવશે. આટલું તમારે રિટર્ન જોતું હોય ને 15% 25 વર્ષમાં 15% ઇનફ છે. બીજી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે તમને આપશે, એની મંથ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે 15% 25 વર્ષમાં આપશે? એક તો બોલો, એક તો કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ બોલો. 12% સિંગલ 12% તો બોલો કોઈ. 15-12-18 એકય પર્સન્ટેજ છે મ્યુચ્યુઅલ ફંડ સિવાય તમને કોઈ નહીં. પણ 20% છે એ મ્યુચ્યુઅલ ફંડમાં પણ હાર્ડ છે, મળી શકે પણ હાર્ડ છે. એના વિશે આપણે આગળ વાત કરીશું. સેમ વસ્તુ છે એજ્યુકેશન પ્લાનિંગ. તમારું 5 વર્ષનું ચાઇલ્ડ છે તો અત્યારે 18 વર્ષ પછી એનો એજ્યુકેશન કોસ્ટ આવશે. તો અત્યારે તમારું ચાઇલ્ડ 18 વર્ષ હોય તો તમારું એજ્યુકેશન કોસ્ટ કેટલો આવે? સારી તો બધાને એજ્યુકેશન ની વાત નથી થાય. આવું ડોક્ટરો બંને 10 લાખ રૂપિયા મિનિમમ કોસ્ટ આવે, 3-4 વર્ષ ગ્રેજ્યુએશન ના નિર્ભર હોય છે. 8% ઇન્ફ્લેશન છે, તમારું છોકરું 5 વર્ષનું છે, 18 વર્ષનું થશે, 13 વર્ષનો ટાઈમ ચાલુ થશે. તો 10 લાખ વાળું છે એ 13 વર્ષ પછી તમારું ઇન્ફ્લેશન 1,27,19,623 રૂપિયા જોશે. તમામ ખોટો છું. તો આટલા પૈસા ભેગા કરવા માટે 15% એવરેજથી આપણે જાય તો 6,101 એસઆઈપી મંથલી જોઈએ. 18% 20% થોડું કે ઘાટ છે પણ મળી શકે, એની આપણે આગળ વાત કરશું. બીજું 12% તો મેં તમને પૂછેલું, તમારી પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડક્ટ નથી જે મિનિમમ 12% આપે, 8%માં તમારું ભેટું નહીં. સેમ વસ્તુ આગળ છે મેરેજ પ્લાનિંગ. મેરેજ પ્રોડક્ટ લોંગ એજમાં થાય 25-28, એટલે 5 વર્ષની એજ છે, 25 વર્ષની મેરેજ એજ છે, એટલે આપણી પાસે 9-20 વર્ષ. અત્યારે મેરેજનો કોસ્ટ અપ્રોક્સ 20 લાખ આપણે આમાં ગણેલો છે, જે મિનિમમ આવતું હોય. સેમ વસ્તુ ઇન્ફ્લેશન 8% નું એડ કરતા એટલે 93,00,000 1,914
આમાં બી સેમ વસ્તુ છે 15% લખે તમારે 7000 રૂપિયાની એસ આઈ પી જોઈએ જો 20 યરનો ટાઈમ પીરિયડ તમારી પાસે છે તો ઓછો જોઈએ તો તમારે એસ આઈ પીની રકમ વધારે સર જે ઇન્વેસ્ટરના ડેટા કીધા એ આ રિયલ છે ફેક્ટ તમે ગૂગલમાંથી ક્યાંયથી બી જોઈ શકો પ્લસ કન્ક્લુઝન શું છે આને પ્રસંગ ગોયલા કે શોર્ટ ટર્મમાં ઇક્વિટી રિસ્કી છે સેમ વસ્તુ છે કે નેવર ઇન્વેસ્ટિંગ ઇન ઇક્વિટી રિસ્કી શું કરવા લોંગ ટર્મમાં ઇન્વેસ્ટિંગ લોંગ ટર્મ થ્રુ આઉટ ધ મ્યુચ્યુઅલ ફંડ ડોન્ટ ટ્રાય ટુ ટાઈમ ધ માર્કેટ એટલે ઘણા લોકો જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને એસઆઈપી કરવા ટાઈમે બી એવું કહે છે કે માર્કેટ બહુ હાઈ છે પણ વહેલા તમે એસઆઈપી કરો છો કેટલા વર્ષ માટે કરો છો એ તો જુઓ 5, 7, 10 વર્ષ માટે કહું છું તમને નથી ખબર 10 વર્ષ પછી માર્કેટ ક્યાં હશે તો પછી આજનું શા માટે વિચારો આજે તમે એસઆઈપી કરો છો મંથલી તમારા 5000 રૂપિયા જાય છે 5000માં તમે વિચારો છો કે માર્કેટ ક્યાં છે તો 10 વર્ષ પછી વિચારો કે માર્કેટ ક્યાં હશે જો આજે જાય ન ગઈ રહી છે વિસ્તાર કોઈ કહેશે આ શું છે આ તો દેખાય છે ને આ શું છે સુધી ખાલી તમારા પાણી નથી ઉડાવવા 4 વર્ષ સુધી તમને એટલું કે બી પણ નહીં જોવા મળે શેમાં તમારી એસ આઈ પી જો એવું વિચારો શું કરશો તમે તો કે એને લઈ જાઓ સોઈલ આપશો સનલાઇટ આપશો વોટર આપશો ખાતર આપશો આ બધું આપશો પણ એક યર થયું કઈ જોવા મળે ના સેકન્ડ યર હવે તમારો પેશન્સ જાય છે કાઢી ને નાખી દેવો આફ્ટર કોઈ 4 વર્ષ પછી પણ આમની અંદર સાઈન નથી દેખાતી કે આ છોડ બહાર આવશે 4 વર્ષ પછી પણ નહીં 5 વર્ષે એનો રૂટ બહાર નીકળે 5 વર્ષે જે ટ્રીનું રૂટ બહાર નીકળે છે એ કેટલા ટાઈમમાં મોટું થશે એનીવે અંદર ધીમે ધીમે એમાં તમને કઈક દેખાશે ઓલામાં કઈ નતું દેખાય આમાં કઈક દેખાશે કોઈ બી કંપનીમાં એવું નહીં કે જિલ્લામાં જ માર્કેટ પાછું મેડમ તમારું ઉપર આવી ગયું
જેમ સરે કીધું 6 લાખ ની સામે 11 લાખ છે હવે આવે છે પ્લસ મેં તમને કીધું તું ને કે 20% ને 18% અઘરું છે પણ લઈ શકે તો ક્યારે લઈ શકે કે યર નંબર 2 ને યર નંબર 3 જ્યારે માર્કેટ ડાઉન છે ત્યારે તમારે એસઆઈપી ડબલ કરો અથવા તો એડિશનલ પરચેસ કરો તો ઈ રિટર્ન તમારું 20% થઈ શકે તમે જો એસઆઈપી મોડી ચાલુ કરી છે તો અહીંયા ગામ આખું ગભરાતું હશે પણ ઈ વસ્તુ તમે કરશો તો રિટર્નમાં તમે યાદ રહી જશો કોવિડ એક એવી સિચ્યુએશન હતી કે જ્યાં તમે આ વસ્તુ નતા કરી શકો બધાને લિક્વિડિટીની જરૂર હતી બેંકમાંથી પણ સેવિંગ એકાઉન્ટમાંથી પણ પૈસો ઉઠાવીને ઘરમાં રાખો તો બેંકવાળા નહીં આવતો બેંકનો ટાઈમ બંધ થઈ ગયો એટલે 3:30 નો કરી નાખો 2:00 1:00 બંધ થઈ જશે તો હજી એક વસ્તુ છે જે આમાં મેં તમને નથી સમજાવી કોઈ હાઈલાઇટ કરી શકશે શું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હા યુનિટ પણ શું યુનિટ શું મેડમે કહી જાય કે હવે કોઈ કહેશે યુનિટ શું બધા એજ્યુકેટ સર તમે હા યુનિટ શું પણ યુનિટ શું યુનિટ તો રાઈટ પણ શું એ બી સાચું હજી આ પહેલા 5 વર્ષની અંદર યુનિટ કેટલા થયા સમથિંગ 19144 ટોટલ 22 વર્ષનો ડેટા છે 22 માંથી 5 જાય તો કેટલા બીજા 17 બીજા 17 વર્ષમાં બીજા 19000 પણ ભેગા નથી થયા 17 વર્ષની અંદર બીજા 19000 યુનિટ ભેગા નથી થયા એટલા 5 વર્ષમાં થયા છે સમજાણો કોઈ 5 વર્ષની અંદરમાં 19000 યુનિટ ભેગા થયા છે બાકીના 17 વર્ષની અંદરમાં બીજા 19000 નથી થયા 7000 યુનિટ ભેગા થયા છે ખાલી બીજા 17 વર્ષની અંદરમાં ઇન ધ સેન્સ કે પહેલા ફર્સ્ટ 5 યર્સ તમારે એસઆઈપી ને સાચવવાની છે બાકીના વર્ષો એસઆઈપી તમને સાચવો એની પાછળ કયો તો કામ કરે છે ખબર છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ જે છે હવે કોઈ મસ્ત એવી એક ગેમ જે છે અને આ જે હાઉસ જે છે આ જે છે જસ્ટ સેમ્પલ છે પણ આવી જ રીતે એક હાઉસ બનાવવાનું છે અને બધા 3-3ની જે ટીમ છે અને એ રીતે એ લોકોએ પોતાની રીતે કેવું હાઉસ બનાવે છે એ જોવાનું છે જે છે ગેમનું ડિસ્કશન ચાલે છે અને ગેમ એવી રીતે છે કે 3-3ની ટીમ છે અને 3 પાર્ટનરમાંથી 2 પાર્ટનર જે છે એમને એક સાથે ઘર બનાવવાનું છે અને એક પાર્ટનર જે છે એને સિંગલ પોતાનું ઘર બનાવવાનું છે ટીમના જે છે એ રૂલ્સ જે છે એ પ્રમાણે છે કે ગ્રુપમાંથી જે છે લેવા જવાની છે સ્ટીક બટ એક જ સ્ટીક લઈ શકે અને એક સ્ટીકથી જે છે એમને મેનેજમેન્ટ કરવાનું છે અને અહીંયા જે છે એક વ્યક્તિ અહીંયા ઘર બનાવશે જેમાં એક ઘર 2 વ્યક્તિઓ દ્વારા બનશે અને એક ઘર જે છે એ સિંગલ વ્યક્તિ દ્વારા બનશે પણ રૂલ્સ એ છે કે એક જ સ્ટીક લેવા જવાની છે ત્યાંથી અને લઈને પાછું જ્યાં અહીંયા ઘર બનાવવાનું છે ત્યાં મૂકવાની રહેશે અને જેમનું જે ઘર છે એ જો વધારે એટ્રેક્ટિવ અને સારું બનશે તો એમના જે પોઈન્ટ્સ છે એ પણ એમને એટલા જ વધારે મળશે તો હવે મહેનત એમાં કરવાની છે કે ઘર કેવું સારું બનશે હવે એ આપણે પછી જોશું કે એટ્રેક્ટિવ લુકની વાત થાય છે કે મજબૂતીની વાત થાય છે એ તો હવે લાસ્ટમાં ખ્યાલ આવશે જલ્દી 5 4 3 2 1
કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયા અને જસ્ટ બસ હવે રિઝલ્ટ જોવાનું છે. ઓકે, જો ટાઈમ લિમિટ છે, હવે પૂરું થઈ ગયું અને હવે ડિસાઈડ કરશે કે કોનું ઘર સારું છે અને કોને કેટલા પોઈન્ટ્સ મળે છે. સો અહીંયા જે છે એ મેઇન પર્પસ એ છે ગેમ્સનો કે જે સિંગલ વ્યક્તિ બનાવે છે તો એ જે છે આ જે સિંગલ વ્યક્તિ દ્વારા બનાવેલું ઘર છે. તો સિંગલ વ્યક્તિ કેવું ઘર બનાવી શકે અને બે વ્યક્તિઓ દ્વારા કેવું ઘર બને છે તો રિઝલ્ટ અને ટૂંકમાં મોરલ એ છે કે જો વધારે વ્યક્તિ હશે તો એ જે સારી વસ્તુ અને સારું ઘર બનાવી શકે છે. તો એની પાછળ તમારે કયા ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ ને એનું નામ છે, ને એના સિવાય તમારે જે ઇન્ફોર્મેશન જોતી હોય, જે ડિટેલિંગ જોતી હોય એના માટે તમને કાર્ડ બી આપ્યું જ ને. પપ્પા તો છે જ પોરબંદરમાં, શોપ છે જે યુઝ્યુઅલી બધા છોકરાઓ રમતા હોય. હા, યુઝ્યુઅલી બધા જ છોકરાઓ રમતા હોય. તો આમાં ચાર ઓપ્શન્સ છે, નીડ્સ, ડ્રીમ્સ, ગોલ્સ, વોન્ટ્સ. તો પહેલું અગર આપણે ડ્રીમ્સ સિલેક્ટ કરીએ તો DREAMS. બટ અહીંયા આપણે આગળ ખાલી ચાર ઓપ્શન નથી, 1 year, 6 months, 15 years, 10 years એવું નથી. ડ્રીમ્સમાં આપણને આટલા ઓપ્શન મળે કે હું 6 months માં બી હોય, 1 year નું હોય, 3 years, 5 years, 10 years, 15 years, 20 years, ને રેગ્યુલર ઇન્કમ બી હોય. તો હિયર અગર આપણે એમ સિલેક્ટ કરીએ કે મારે 15 years નું કરું છું તો 15 years માટે બેસ્ટ ફંડ ક્યુ, તો એ છે મિડ કેપ, સ્મોલ કેપ, મિડ કેપ ઓર સ્મોલ કેપ ફંડ. તો હિયર આપણે અકોર્ડિંગ ટુ યર્સ મેં આમાં બધા ફંડ્સ લખેલા છે, બટ ધ અલ્ટિમેટ આન્સર ઇઝ મ્યુચ્યુઅલ ફંડ્સ. વેરી ગુડ. તો જે છે ઇન શોર્ટ કહેવાનું એ છે કે જે બધાનો એક જ આન્સર છે અને છે મ્યુચ્યુઅલ ફંડ. હવે જે છે ઇવેન્ટ જે છે કર્યા પછી અને બધાએ સરસ એવી જે છે ગેમ્સ રમ્યા પછી જેટલા બી અહીંયા ઇવેન્ટમાં હાજરી આપી છે જે લોકોએ, એમના માટે જે છે લંચનું જે છે અરેન્જમેન્ટ અહીંયા જ કરેલું છે. તો હવે બધા એકસાથે લંચ કરશે. સો ફ્રેન્ડ્સ, આપે જોયેલું કે મીટિંગમાં જે છે ઇવેન્ટમાં જે ઘણા બધા ટિપ્સ જે છે આપણે આપેલા છે અને તમે કઈ રીતે ઇન્વેસ્ટ કરો, એનું શું તમને એનું ઇન્ટરેસ્ટ કેટલું મળે છે અને કઈ રીતે કરવું જોઈએ એ બધું જે છે એ આપણે એમાં સમજાવેલું છે. પણ છતાં પણ આપણે થોડુંક વધારે જો સમજવાની જરૂર છે તો જો આમાં અહીંયા કોન્ટેક નંબર છે અને આપ એમનો પર્સનલ કોન્ટેક્ટ કરી અને એમની પાસે જઈ અને આપ જે છે સજેશન લઈ શકો છો અને આપના જે છે મૂડી છે આપની જે
રોકાણ જે છે આપનું કેમાં કરવું, કઈ રીતે કરવું અને એને કઈ રીતે ડબલ કરવું કે પૈસાને આપણે કઈ રીતે ડબલ કરવો એ માટેની બહુ સરસ એડવાઇસ આપશે અને કેમાં તમારે એમને ઇન્વેસ્ટ કરી અને આગળ જે છે એક ભરોસાપાત્ર જે ઇન્વેસ્ટમેન્ટ જે તમને મળે એના માટેનું પણ બહુ સરસ સજેશન મળશે તમને. તો એકવાર જે છે રૂબરૂ જરૂર મુલાકાત લેજો. આમાં ડિટેલ્સ અને કોન્ટેક્ટ નંબર આપેલા છે. થેન્ક યુ વેરી મચ.